બેન શું જોયો છે જે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે એ બધી વાત તમારી સાચી છે રાજા રજવાડા હતી તો રાજા એ ક્યારે પ્રજા સાથે અન્યાય કર્યો નથી એ સમગ્ર સમાજ જાણે છે કે રાજા એ ક્યારે પ્રજા સાથે અન્યાય કરેલ નથી અને રાજા રજવાડાની જે જમીનની વાત કરે છે તો પૂરો આખા સમાજ

પાછી અમારી રાજા અમે ચોક્કસપણે પાછી લાવશું અમારા રાજા રજવાડા અમે આપી દીધા છે તો એ ચોક્કસપણે અમે પાછા લાવશું એટલે લાવશું ચોક્કસથી અહીં અન્ય મહિલાઓ છે બેન શું કહેશો આ જે છે રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે તમે કઈ રીતના જોયું આપણે એને નિવેદન આપ્યું તો એ અપશબ્દ બોલ્યા હોય તો એને પણ માફી માંગવી જોઈએ બાકી તો રાહુલ ગાંધી માફી માગવી જોઈએ હા એને પણ માંગવી જોઈએ કોઈના વિશે એટલું અપશબ્દ બોલાતો જ નથી જે રૂપાલા હોય કે રાહુલ ગાંધી હોય કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય એને માફી માંગવી જ પડે કોઈના સમાજ વિશે એને કઈ બોલાતું જ નથી અહીંયા જે છે ક્ષત્રિય સમાજના મહિલાઓ જે છે અહીંયા અત્યારે પહોંચ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે ક્ષત્રિય સમાજની મહિલાઓની માંગ છે કે જે છે રાહુલ ગાંધીએ પણ આ બાબતે માફી માંગવી જોઈએ હવે આપણે કહું કે ત્યારે એ યુગ એવો હતો કે વીરભોગ્ય તે વસુંધરા જેની પાસે તાકાત હતી કે વધુમાં વધુ જમીન વધુમાં વધુ જમીનના માલિક બનતા બીજું રાજીવ ગાંધીએ રાહુલ ગાંધીએ એ સંદર્ભે કદાચ વાત કરી હોય જો રાહુલ ગાંધી આજના સંદર્ભે વાત કરી હોય તો હું એક ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે અને કોંગ્રેસના કાર્યકર તરીકે બહુ સમજણ પૂરો કરું છું કે ટીકાને પાત્ર છે એવું એને ન બોલવું જોઈએ પણ જો એમને મેં આપણે કીધું કે જ્યારે એમને ભૂતકાળના સંદર્ભે કોઈ વાત કરી હોય પણ છતાંય રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે બેન દીકરીઓ વિશે એવી ટિપ્પણી રાહુલ ગાંધીએ કરેલી નથી રાહુલ ગાંધીએ એના શબ્દની અંદર ક્યાંય ક્ષત્રિય સમાજ વિશે વાત નથી કરી એને માત્ર એને રાજા રજવાડાની વાત કરી છે પણ એ રજવાડાઓ જ્યારે હતા એ સમયે જે વીર ભોગ આપને કીધું જેની પાસે તાકાત હતી જેની પાસે વધારે સંઘ શક્તિ હતી એવા રજવાડાઓ છે એ અન્ય રાજ્યો સાથે કરાર કરી અન્ય રાજ્યો ઉપર હુમલાઓ કરી અને અન્ય રાજ્યો પાસેથી પોતાની તાકાત પ્રમાણે પોતાની જમીન પોતાની રાજ્યની સીમાઓ વધારવા માટે જે કરતા એ સંદર્ભે એને ટિપ્પણી કરેલી છે એને કોઈ અસ્મિતા અને લાજી એવી ટિપ્પણી કરેલ નથી હું સો ટકા કહું છું અત્યારના સંદર્ભમાં હોય તો નિંદનીય છે જે રાજા મહારાજાઓ માટેનો પણ જે વાત કરી જેમાં પણ એમણે સ્પષ્ટ કબૂલ કર્યું છે કે અમે એમની ભૂમિ લઈ લીધી એટલે એમની જમીનો લઈ લીધી એમની મિલકતો લઈ લીધી આ લઈ લેવાનું હડપ કરવાનું આ કામ કોંગ્રેસ વર્ષોથી કરતી આવી છે અને ફરીથી આજે એ સ્પષ્ટ થયું છે કોંગ્રેસની મથાવટી મેલી છે આ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે અને આજે અને આ સિવાયના પણ જે નિવેદન હતા કે અમે એક એક વ્યક્તિનો સર્વે કરાવીશું સર્વેમાં જે આવશે એમાંથી અમે પૈસા લોકોને વેચી દઈશું કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે રાત દિવસ મહેનત કરીને પોતાના માટે અને પોતાના સંતાનો માટે કોઈ બચત કરે અને એ બચત તમે જેને લોકોને વેચી દેવાની વાત કરો લઘુમતીને વેચી દેવાની વાત કરો જે મુસ્લિમોને વેચી દેવાની વાત કરો જે ઘુસપેઠિયાઓ છે એમને વેચી દેવાની વાત કરો એ તો સરાસર અન્યાય છે કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે પણ સમાજ જરૂર છે સમાજ મૂર્ખ નથી આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એક એકતા કરવાની વાત હતી અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય ગુજરાતના એ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે હું શરૂઆત કરું છું અઢારસો પાદરનો ધણી છું મારી તમામ વસ્તુઓ રાષ્ટ્રની એકતા માટે આપું છું અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને કોંગ્રેસ પાર્ટીએ માત્ર શબ્દોમાં નહીં કહ્યું કે મહારાજા સાહેબ આપ મદ્રાસના ગવર્નર બનો જેથી કોંગ્રેસ પાર્ટી આ રીતે આપને સન્માનિત કરવા ઈચ્છે છે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ મદ્રાસના ગવર્નર બન્યા